नमस्कार, वेलकम टू सफर विथ अंजलि। एंड आज हूँ आ गई छूँ जी डी मोदी विद्या संकुल, ज्यां अरुणोदय लाइक पेंटिंग एक्जिबिशन योजायु छे, एक प्रदर्शन छे। 23rd to 26th सुधी छे, सवारे 9 થી સાંજે 7 વાગ્યા सुधी। एंड आज आपणे एनी थोड़ी ग्लिम्स जोवाना छे, लेट्स गो। મારું નામ પ્રજાપતિ નિકી હસમુખભાઈ છે। મને મારા રસોડાથી એમ લઈને મને વાસણ પ્રત્યે બહુ જ શોખ છે, કે નાના વાસણથી લઈને મોટા વાસણો વાસણ પ્રત્યે મને બહુ જ ગમે છે, તેથી મેં મારા કામમાં દર્શાવ્યું છે। મારું નામ પટેલ ઈશિતા છે, આઈ કેમ ફ્રોમ અમદાવાદ। હું પાલનપુરમાં બેચલર ઇન ફાઇન આર્ટ ઇન પેઇન્ટિંગ પરસ્યુ કરવા માટે આવી હતી। હાલ ફાઇનલ યરમાં છું અને આજે અમારી પેઇન્ટિંગ્સનું ડિસ્પ્લે છે। તો પેઇન્ટિંગ્સ ઓલવેઝ એક વે રહ્યો છે મારા ઇમોશન્સને એક્સપ્રેસ કરવાનો, તો એ વસ્તુને કન્ટિન્યુ કરતા હું અહીંયા સુધી પહોંચી છું આજે। મારું નામ પ્રજાપતિ નિશા છે। તો મેં સ્ટીલ લાઈફમાં પ્લાસ્ટિકની વસ્તુ બહુ દર્શાવી છે, કે આ ફિલ્ડ બહુ સારી છે આર્ટવર્કવાળી। આર્ટવર્ક જેને ફાવતું એને છોડાય નહીં, આ વર્કમાં જોઈન્ટ થઈ જવું જોઈએ। યે જો એક્ઝિબિશન ચલ રહા હે વો હમારા યરલી એન્યુઅલ ડિસ્પ્લે ઓફ વર્ક્સ હૈ, જો એક એક્ઝામ કા ભી પાર્ટ હૈ। इस साल के एग्जीबिशन का नाम अरुणोदय दिया गया है, क्योंकि ये बच्चों के लिए इट्स नॉट द एंड, ये शुरुआत है ऑफ राइजिंग, एक नए लाइफ की शुरुआत के रूप में हमने ये एग्जीबिशन को रखा है। મારું નામ પરમાર રોનક છે, હું ગામ સદરપુરથી આવું છું। પાલનપુરમાં ખાસ કરીને ગાયો આજુબાજુ રખડતી હોય અને જ્યાં ત્યાં કચરો પડેલો હોય તેને ખાતી હોય, એટલે એના રીતે મેં થોડું કામ કર્યું છે ગાયને લગતું। અને થોડો મારા મનપસંદ કલર જેવા કે લાલ કલર, યલો કલર અને બ્લુ કલરનો ઉપયોગ પણ કર્યો છે। This is amazing। આ જે વ્યક્તિ છે એમને ખુદના સેલ્ફ પોર્ટ્રેટ બનાવ્યા છે, એન્ડ એ સેલ્ફ પોર્ટ્રેટમાં એમને પોતાની જ ફિલિંગ્સ વ્યક્ત કરી છે। મારું નામ ગિરીશા પ્રજાપતિ છે, હું હાલ સેલ્ફ પોર્ટ્રેટ પર કામ કરી રહી છું અને ઇમોશન્સ મારાથી જે કનેક્ટેડ હોય એના ઉપર કામ કરું છું। તો એમાં હું ફેન્ટસીને લઈને કામ કરું છું, કે હું મારી ઘટનાને એવી રીતે દર્શાવું છું કે બેકગ્રાઉન્ડમાં આવી કોઈ ઘટના ઘટી ના હોય, અને ફેન્ટસી રૂપે એ પેઇન્ટિંગને પેઇન્ટ કરું છું। હું મારી ટોટલી બધી ફિલિંગ્સ લાઈક એન્ઝાયટી, હેપીનેસ, સેડનેસ, ઇમ્પ્ટીનેસ, બધી જ ફિલિંગને પેઇન્ટ કરું છું, જેનાથી હું દર્શાવીને રિલીફ ફીલ કરું છું। દેટ કે જી ડી મોદી એવી જગ્યા છે, એવું સંકુલ છે જ્યાંથી ઘણા બધા કલાકારો નીકળ્યા છે, આર્ટિસ્ટ નીકળ્યા છે, સાહિત્યકારો નીકળ્યા છે, એટલે કે આર્ટને લગતું ઘણું બધું
આ સંસ્થાએ આપણને આપ્યું છે, આપણા પાલનપુરને આપ્યું છે. એન્ડ યુ નો પાલનપુર એટલે સાહિત્ય અને કલાનું એક જોરદાર શહેર. મારું નામ પરમાર કનુભાઈ વસરામભાઈ છે. હું પાલનપુર તાલુકાના એક નાના ગામ ગોળાનું છું. પહેલાં હું નાના નાના અમુક સ્ટીલ લાઈફ એ પર કામ કરતો, પછી ધીરે ધીરે મારા વિલેજના આજુબાજુનું નેચર્સ પર હું કંટ્રોલ કર્યું. કારણ કે નાનું લોકડાઉન થયું ને ત્યારે કોરોનામાં સિટીના જેમ નહોતું, ગામડામાં આપણે ફરી શકીએ ત્યાં કોરોનાનું ખાસ કંઈ નહોતું, એટલે હું ફ્રી થવા માટે હું પર્વતો આજુબાજુ જતો. મારા આજુબાજુ એકદમ નેચર ત્યાં હું જતો. તેનાથી મને આઈડિયા આવ્યો એટલે ફોર્થ યરમાં હું આ સબ્જેક્ટ પર કામ કરું. મારું નામ હસન અલી કડીવાલા છે. હું સિદ્ધપુરથી બિલોંગ કરું છું. અહીંયા પાટણમાં આવેલું છે, એ નાનકડું ગામ છે વાકરોલ. ને અહીંયા સ્ટડી કરું છું પાલનપુરમાં, અહીંયા જ રહું છું અત્યારે. મારા પેઇન્ટિંગનો સબ્જેક્ટ છે જે મારા બચપનમાં જે મેમરીઝ ક્રિએટ થયેલી છે એને હું પેઇન્ટિંગના મારફતે ક્રિએટ કરું છું. ફાર્મર જે છે, કેટલી એ લોકો જે મજદૂરી કરે છે, એમનો પરિશ્રમ, એને હું મારા પેઇન્ટિંગની અંદર વ્યક્ત કરું છું. આપણે નીચે બેચલર્સનું ઓલ ધ વર્ક આપણે જોઈ લીધું છે, તો ચાલો હવે માસ્ટર્સમાં જે લોકો છે એમનું વર્ક કેવું છે એન્ડ એમને એમની કલા, એમના ઇમોશન કેવી રીતે એક કેનવાસ પર ઉતાર્યા છે એ જોઈએ. લેટ્સ ગો. તમે મારી પાછળ જે પેઇન્ટિંગ જોઈ રહ્યા છો, આઈ રિયલી લાઈક ધીસ પેઇન્ટિંગ. પેઇન્ટિંગ એવું કહેવા માંગે છે માનો પ્રેમ. ઓકે, એન્ડ આ જે પેઇન્ટિંગ બનાવી છે એ મારી સાથે જ છે. હું પરમાર હર્ષદા, માસ્ટરમાં ફાઇનલ યર છે મારું. હું મારી થીમ છે ઇમોશન્સ ઉપર, જે હાલ લોકોના ઉપર જે લાગણીઓ ચાલી રહી છે ને, જે વેદના એ બધી હું દર્શાવું. જે ફૂટપાથમાં ગરીબ લોકો હોય એમના વિશે મારા પેઇન્ટિંગો છે બધા. નમસ્તે, મારું નામ નિકુલ પરમાર છે. મારું કામ એ રિલેશનને લઈને અને આજુબાજુના મારા કનેક્શન છે, મારા ફ્રેન્ડ્સ છે, મારા મિત્રો છે, હું એને દર્શાવવા માગું છું. દરેકના બે બે પાસા હોય છે લાઈફના, એક નેગેટિવ એક પોઝિટિવ. તો મતલબ ફક્ત આપણી બાજુની નથી હોતું, બીજીની સામેની બી તરફ જોવું જોઈએ આપણે લાઈફમાં શું શું છે, શું શું નહીં. જે પ્રદર્શન હતું અહીંયા કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. એન્ડ પાલનપુરમાં જીડી મોદી વિદ્યા સંકુલમાં કલાભવનમાં 23 તારીખથી 26 એપ્રિલ 2022 સુધી આ પ્રદર્શન રહેવાનું છે. ઘણા સ્ટુડન્ટ છે જેમણે પોતાની મહેનત અહીંયા કેવી રીતે રંગ લાવી છે એનું પ્રદર્શન અહીંયા ગોઠવાયું છે. તો પ્લીઝ મસ્ટ વિઝિટ. એન્ડ પાલનપુરવાસી તો મસ્ટ કમ, એમને આવવું જ જોઈએ. બીકોઝ પાલનપુર એટલે સાહિત્ય અને કલાનું શહેર. અને આઈ લવ માય પાલનપુર. આઈ હોપ તમને પણ આ બધી પેઇન્ટિંગ્સ જોવી ગમશે. સો પ્લીઝ મસ્ટ વિઝિટ. ટાઈમ, લોકેશન એન્ડ ઓલ ધ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું આપણે આપણા જ પાલનપુરના કોઈ વ્લોગ સાથે, ઓન્લી ઓન સફર વિથ અંજલિ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. ટાટા, બાય બાય, ટેક કેર.